श्री गणेशाय नम उत्पत्ती एकादशी કાર્તક માસની કૃષ્ણવત પક્ષની એકાદશી શ્રી સુદજી બોલ્યા હે મુનિઓ એકાદશીનું મહાત્મયને ભગવાન શ્રી કૃષ્ણ વિધિ સહિત કહ્યું હતું ભક્તો આ વ્રતને પ્રેમપૂર્વક સાંભળે છે અને આ લોકમાં અનેક સુખોને ભવ્ય અંતમાં વિષ્ણુપદ પ્રાપ્ત કરે છે જ્યારે શ્રીકૃષ્ણએ સુદજીએ પૂછ્યું હે પ્રભુ આ એકાદશી વ્રતનું મહાત્મય શું છે આ વ્રત કરવાથી શું પુણ્ય મળે છે અને એની વિધિ કઈ છે તે અમે મને કહો શ્રી ભગવાને કહ્યું હે અર્જુન સૌથી પહેલાં હેમંત ઋતુના કાર્તક મહિનામાં કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કરવું જોઈએ દસમની સાંજે દાંતણ કરવું જોઈએ અને રાત્રે ભોજન ન કરવું જોઈએ એકાદશીના સવારે સંકલ્પ નિયમ અનુસાર કાર્ય કરવું જોઈએ બપોરે સંકલ્પપૂર્વક સ્નાન કરવું જોઈએ સ્નાન કરવાના પહેલાં શરીર પર માટીનો લેપ કરવો જોઈએ સ્નાન પછી ધૂપ દીપ નૈવેદ્ય ભગવાનનું પૂજન કરવું જોઈએ રાત્રે દીપદાન કરવું જોઈએ આ બધા કર્મ ભક્તિપૂર્વક કરવા જોઈએ એ રીતે રાતના ઊંઘ અને સ્ત્રી પ્રસંગનો ત્યાગ કરવો એકાદશીના દિવસે તથા રાત્રે ભજન સત્સંગ આદિ શુભ કાર્ય કરવા જોઈએ એ દિવસે શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણોને દક્ષિણા આપવી જોઈએ અને તેમની જોડે પોતાની ભૂલો માફી માંગવી જોઈએ ધાર્મિક જનોને શુકલ અને કૃષ્ણ પક્ષની બંને એકાદશીનો એક જેવી સમજવી જોઈએ તેમાં ભેદ ન માનવો જોઈએ ઉપર લખેલ વિધિ અનુસાર જે મનુષ્ય એકાદશીનું વ્રત કરે તેનો શંખો દ્વાર તીર્થ અને દર્શન કરવાથી જે પુણ્ય મળે તે એકાદશીનું વ્રત પુણ્યના સોળમા ભાગને બરાબર પણ નથી વ્યતિપાતમાં સંક્રાંતિમાં તથા ચંદ્ર સૂર્ય ગ્રહણમાં દાન આપવાથી અને કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય તે જ પુણ્ય મનુષ્યને એકાદશીના વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે જે ફળ વેદપાઠી બ્રાહ્મણને એક હજાર ગૌદાન કરવાથી મળે તેનાથી દસ ગણું વધુ પુણ્ય એકાદશીનું વ્રત કરવાથી મળે છે દસ શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભોજન કરવાથી જે પુણ્ય મળે તે એકાદશીનું પુણ્ય દસમાં ભાગની બરાબર હોય છે નિર્જળાનું વ્રતને અડધું ફળ એકવાર ભોજન કરવા બરાબર હોય છે ઉપયોગ કોઈ પણ એક વ્રત જરૂર કરવું જોઈએ એકાદશીનું વ્રત કરવાથી યજ્ઞ દાન તપાદી મળે છે અન્યથા નથી મળતું તમે આ એકાદશીનું પુણ્ય અનેક તીર્થોને શ્રેષ્ઠ તથા પવિત્ર કેમ બતાવ્યું છે તે હવે તમે મને વિસ્તારપૂર્વક કહો ભગવાન બોલ્યા હે અર્જુન સતયુગમાં એક મહાભયંકર દૈત્ય હતો જેનું નામ મૂર હતું એ દૈત્ય દેવતા સહિત ઇન્દ્રને પરાસત કરી વિજય મેળવી તેમને સ્થાન પરથી પાડી દીધા હતા ત્યારે દેવેન્દ્રએ મહાદેવજીને પ્રાર્થના કરી કે હે શિવશંકર અમે બધા દેવતા મૂર દૈત્યના દુઃખ થઈએ મૃત્યુરોગમાં પોતાનું જીવન વ્યતીત કરીએ છીએ અન્ય દેવતાઓની હાલતમાં તો હું વર્ણ જ કરી શકતો નથી પરંતુ તમે કૃપા કરી આ મહાન દુઃખથી ઉપાય બતાવો શંકરજી બોલ્યા હે દેવેન્દ્ર તમે વિષ્ણુ ભગવાનની પાસે જાવ ઇન્દ્ર અને અન્ય દેવતા મહાદેવજીના વચનો સાંભળી શ્રીરસાગરમાં ગયા જ્યાં ભગવાન વિષ્ણુ શેષયા પર શહેન કરતા હતા ભગવાનને શહેન કરતા જોઈ દેવતાઓ સહિત ઇન્દ્ર સ્તુતિ કરી હે દેવતાઓના દેવ તમે સ્તુતિ કરવા યોગ્ય છો તમને વારંવાર પ્રણામ છે હે દૈત્યના સંહારક હે મો સુદન તમે અમારી રક્ષા કરો હે જગન્નાથ અમે સમસ્ત દેવદેતોથી ભયભીત થઈને તમારા શરણમાં આવ્યા છીએ આ સમય દેવોએ અમને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે અમે બધા દેવતા પૃથ્વી પર વેચાણ કરીએ છીએ હવે તમે જ અમારી રક્ષા કરો દેવતાઓની કરુણપૂર્વક વાણી સાંભળી શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા હે દેવતાઓ તે કયો દૈત્ય છે જેણે દેવતાઓને જીતી લીધા છે ભગવાનના અમૃત રૂપી વચનો સાંભળી ઇન્દ્ર બોલ્યા હે ભગવાન પ્રાચીન સમયમાં નાડીજંગ નામનો એક દૈત્ય હતો આ દૈત્ય બ્રહ્મવંશથી ઉત્પન્ન થઈ હતી એ દૈત્યનું નામ પુત્રનું નામ મૂર હતું તેની રાજધાની ચંદ્રાવતી છે એ નગરમાં તે મૂર નામે દૈત્યવાસ કરે છે જેણે પોતાના બળથી સમસ્ત વિશ્વને જીતી લીધું અને બધા દેવતાઓને દેવલોકમાંથી કાઢી ઇન્દ્ર અગ્નિ યમ વરુણ ચંદ્રમા અને સૂર્ય આદિ લોકપાળ બનાવ્યા છે તે સ્વયં સૂર્ય બનીને પૃથ્વી પર તપે છે સ્વયં મેઘ બનીને જળની વર્ષા કરે છે તેથી તે બળવાન ભયાનક દૈત્યને મારી દેવતાઓને તમે રક્ષા કરો ઇન્દ્રના વચનો સાંભળી શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા હે દેવતાઓ હું તમારા શત્રુઓને સિગરેટ સંહાર કરીશ હવે તમે ચંદ્રાવતી નગરીમાં જાઓ આ રીતે ભગવાન વિષ્ણુ દેવતાઓની સાથે ચાલ્યા એ સમયે દૈત્યપતિ મોર અનેક દૈત્યોની સાથે યુદ્ધભૂમિમાં ગરજી રહ્યો હતો યુદ્ધ પ્રારંભ થતાં અસંખ્ય દાનવ અનેક અસ્ત્રશાસ્ત્રો ધારણ કરી દેવતાઓ સાથે યુદ્ધ કરવા લાગ્યા પરંતુ દેવતા દૈત્યોને આગળ એક ક્ષણ પણ ટકી ન શક્યા ત્યારે ભગવાન વિષ્ણુ પણ યુદ્ધભૂમિમાં આવી ગયા જ્યારે દૈતિયાએ ભગવાન વિષ્ણુને યુદ્ધભૂમિમાં જોયા તો એના પર અસ્ત્રશસ્ત્રોથી પ્રહાર કરવા લાગ્યા ભગવાન પર ચક્ર અને ગદાથી એમને અસ્ત્રશસ્ત્રનું નષ્ટ કરવા લાગ્યા આ યુદ્ધમાં અનેક દાનવ સદા માટે સુઈ ગયા પરંતુ દેત્યોનો રાજા મોર ભગવાનની સાથે નિશ્ચલ ભાવથી યુદ્ધ કરતો રહ્યો ભગવાન વિષ્ણુ મોરને મારવા માટે જે જે શસ્ત્રનો પ્રયોગ કર્યો તે બધા તેમને તેજથી નષ્ટ થઈ તેના પર પુષ્પની સમાન પડવા લાગતા અને અનેક અસ્ત્ર શસ્ત્રો પ્રયોગ કરવા છતાં પણ ભગવાન તેને જીતી ન શક્યા ભગવાને જોડે દેવતાઓ માટે સુધી યુદ્ધ કરતા રહ્યા પરંતુ એ દૈત્ય ન જીતી શક્યા અંતમાં વિષ્ણુ શાંતિને વિશ્રામ કરવાની ઈચ્છાથી બદ્રિકા આશ્રમ ચાલ્યા ગયા એ સમયે આડત્રીસ કોષ લાંબી એક દ્વાર પારવાળી હેમતી નામની ગુફામાં શયન કરવાની ઈચ્છાથી ભગવાન તેમાં પ્રવેશ કર્યો હે અર્જુન મેં તે ગુફામાં સહન કર્યું ત્યાંથી દૈત્ય પણ મારી પાછળ પાછળ ચાલ્યો આવ્યો અને મને સહન કરતા જોઈ મને મારવા તૈયાર થઈ ગયો તે દૈત્ય વિચારવા લાગ્યો કે હું આજે મારા ચીર શત્રુને મારી સદૈવ માટે નિષ્કંટક થઈ જઈશ એ સમયે મારા દેહમાંથી એક અત્યંત સુંદર કન્યા દિવ્ય વસ્ત્ર ધારણ કરીને ઉત્પન્ન થઈ અને દૈત્યના સામે આવીને યુદ્ધ કરવા લાગી તે દૈત્ય આશ્ચર્યથી વિચારવા લાગી આવી બળ વાન કન્યા ક્યાંથી ઉત્પન્ન થઈ તે દૈત્ય લગાતાર એ કન્યા સાથે યુદ્ધ કરતો રહ્યો થોડો સમય વીત્યા પછી એ કન્યાને ક્રોધમાં આવીને એ દૈત્યના અસ્ત્ર શાસ્ત્રોના ટુકડા ટુકડા કરી દીધા એ કન્યા એના રથમાં તોડી નાખ્યો ત્યારે તે દૈત્ય મહાન ક્રોધ કરીને તેની સાથે મલયુદ્ધ કરવા લાગ્યો તે કન્યાએ એને મારીને મૂર્છિત કરી દીધો તેને ઉઠવા પર તેનું મસ્તક કાપી નાખ્યું મસ્તક કપાતા જ એ દૈત્ય પૃથ્વી પર પડી ગયો અને મૃત્યુ પામ્યો અન્ય સમસ દાન પણ આવું જોઈ પાતાળલોકમાં ચાલ્યા ગયા જ્યારે ભગવાન વિષ્ણુની તૂટી તો એ દૈત્ય મૃત્યુ પામેલો જોઈ તે અત્યંત આશ્ચર્ય કરવા લાગ્યા અને વિચારવા લાગ્યા આ દૈત્યને કોણે માર્યો ત્યારે તે કન્યા ભગવાનને હાથ જોડીને બોલી હે ભગવાન આ દૈત્યને તમે મારવા તૈયાર હતો ત્યારે મેં તમારા શરીરમાંથી ઉત્પન્ન થઈને આનો વધ કર્યો છે તેથી ભગવાન બોલ્યા હે કન્યા તે આને માર્યો છે તેથી હું તારા પર અત્યંત પ્રસન્ન છું તે ત્રણેય લોકના દેવતાઓને સુખી કર્યા છે તેથી તું તારી ઈચ્છા અનુસાર વરદાન માંગ કન્યા બોલી હે ભગવાન મને એ વરદાન આપો કે જે મારું વ્રત કરે તેને સમસપાપ નષ્ટ થઈ જાય અને અંતમાં સ્વર્ગ લોકમાં જાય મારા વ્રતનું અડધું ફળ રાત્રિના મળે અને એક એનું અડધું ફળ એક સમય ભોજન કરનારને મળે જે મનુષ્ય ભક્તિપૂર્વક મારું વ્રત કરે તે નિશ્ચય જ વિષ્ણુલોકને પ્રાપ્ત કરે કૃપા કરી મને એવું જ વરદાન આપો જે મનુષ્ય મારા દિવસ તથા રાત્રિ એકવાર ભોજન કરે તે ધન ધાન્યથી ભરપૂર રહે તેથી ભગવાન વિષ્ણુ તે કન્યાને કહે છે હે કલ્યાણ એવું જ થશે મારા અને તારા ભક્ત એક જ હશે અને અંતમાં સંસારમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી મારા લોકને પ્રાપ્ત કરશે હે કન્યા તું એકાદશીએ પેદા થઈ છે તેથી તારું નામ પણ એકાદશી થશે જે મનુષ્ય તારા દિવસે વ્રત કરશે એના સમસ્ત પાપ જળથી નષ્ટ થઈ જશે અને અંતમાં મુક્તિ પ્રાપ્ત કરશે તું મારા માટે હવે ત્રીજ આઠમ નવ અને ચૌદશથી પણ અધિક પ્રિય છે તારા વ્રતનું ફળ બધા તીર્થોના ફળ પણ મહાન હશે આવું કંઈ ભગવાન અંતરધ્યાન થઈ ગયા એકાદશી પણ ભગવાનના ઉત્તમ વચનો સાંભળી અતિ પ્રસન્નથી ભગવાન બોલ્યા હે અર્જુન બધા તીર્થો દાન વ્રતોમાં ફળથી એકાદશીનું વ્રત ફળ સર્વશ્રેષ્ઠ છે હું એકાદશી વ્રત કરનાર મનુષ્યને શત્રુઓનો નષ્ટ કરી દઉં છું અને એમને મોક્ષ પણ આપું છું હે અર્જુન આ મેં તમને એકાદશી વ્રતની ઉત્પત્તિ વિશે બતાવ્યું છે એકાદશી વ્રત સમસ્ત પાપોને નષ્ટ કરનાર અને સિદ્ધિ આપનાર છે ઉત્તમ મનુષ્યએ બંને પક્ષને એકાદશી સમાન સમજવું જોઈએ એમાં ભેદભાવ માનવો ઉચિત નથી જે મનુષ્ય એકાદશીના મહાત્માને શ્રવણ અને પઠન કરે તેના સોમેક યજ્ઞનું ફળ મળે છે બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ